વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ સેન્ટીમીટરનું વર્તું આપણને બહુ સરળતાથી મળી જાય છે હવે અહીંયા તમને એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર જે છે એને આપણે નામ આપી દઈએ ઓ આ કેન્દ્ર થી કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પર દરેકનું અંતર સેમી એટલે અહીંથી આપણે હવે વિદ્યાર્થી મિત્રો સાત નું માપ લઈશું સાત નું માપ લેવાનું અને બિંદુ અહીંયા આપણે પસંદ કરીશું પી અહીંયા આપણે બિંદુ પી પસંદ કરીએ છે એ જ વસ્તુ તમારે આ બાજુ પણ પસંદ કરવાની છે એ પણ સાત સેન્ટીમીટર જ લેવાનું છે અને અહીંયા આપણે પસંદ કરીશું બિંદુ ક્યુ એટલે બંને બાજુ આપણે બે બિંદુ પસંદ કરી દીધા અહીંયા કહેવામાં આવ્યું છે કે તેના કેન્દ્રથી આ વ્યાસ કહેવાય વ્યાસ આ વ્યાસ પરના દરેકનું અંતર સાત સેમી અહીંથી અહીંયા સુધીનું માપ લઈ અહીંથી અહીંયા સુધીનું માપ સાત સેન્ટીમીટરનું માપ લઈ આપણે પી અને ક્યુ નામ આપ્યું હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળની રચનામાં જે કામ કર્યું છે એ જ કરવાનું છે હવે આ બાજુનું અત્યારે તમારે ભૂલી જવાનું છે આ રેખા આપણને ઓપી મળી ગયો આ રેખા ઓપીનો આપણે લંબ દ્વિભાજક દોરીશું તો લંબ દ્વિભાજક દોરવા માટે ઓને કેન્દ્ર લઈ અડધા કરતાં વધારે ત્રીજી એક ચાપ ઉપર એક ચાપ નીચે ચાપ મારીશું એ પીને કેન્દ્ર લઈને એક ચાપ ઉપર અને એક ચાપ નીચે મારીશું અહીંયા તો તમે જોઈ શકો છો અહીંયા આ જે લંબ ત્રિભાજક આપણને મળે છે એની મદદથી એનું મધ્યબિંદુ આપણે નક્કી કરી દઈએ આખી રેખાના દુર્વ્યોધ ખાલી મધ્ય નક્કી કરી શકાય છે આવી રીતે અને એનું મધ્ય બિંદુ આપણે નક્કી કરી એને આપણે એમ નામ આપી દઈશું હવે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા આ એમ ઉપર કેન્દ્ર લઈ અને ઓ જેટલી ત્રીજા લેવાની અને અહીંયા જે વર્તુળ તમે દોરો છો પીમાંથી પણ પસાર થતું હોવું જોઈએ તમે જોઈ શકો છો અહીંયા આ જે આપણે વર્તુળ દોર્યું એ ઓ કેન્દ્રવાળા વર્તુળને જ્યાં છેદે છે ત્યાં અનુક્રમે આપણે એ અને બી નામ આપી દઈશું તમે અહીંયા જોઈ શકો છો કે પી અને માંથી પસાર થતો એક સ્પર્શક આપણે દોરવાનો રહેશે આ પી અને એ માંથી પસાર થતો એક સ્પર્શક આપણને મળી ગયો એવી રીતે પી અને બી માંથી પસાર થતો એક બીજો સ્પર્શક આપણને મળી જાય છે હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જે કામ કર્યું છે આ બાજુ જે આપણે કામ કર્યું એ જ કામ હવે આપણે આ બાજુ કરવા જઈ રહ્યા છીએ તો અહીંયા રેખાખંડ આપણને જે મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જે આ બાજુ આપણે કામ કર્યું છે એ જ કામ આપણે આ બાજુ કરવાનું છે તો ઓ ક્યુ નો આપણે લંબ વિભાજક દોરીશું તો ઓ અને ક્યુ ઉપરથી આપણે વાળા પરથી કેન્દ્ર લઈશું એક ચાપ અહીંયા મારીશું એક ચાપ આ બાજુ મારીશું અહીંયા ક્યુ ઉપર કેન્દ્ર લઈ એક ચાપ અહીંયા મારીશું અને એક ચાપ અહીંયા મારીશું તો અહીંયા એનો લંબ વિભાજક એનું મધ્યબિંદુ આપણને મળી જશે એન હવે એન ઉપર અહીંયા કેન્દ્ર લઈ અને ઓ એન જેટલી ત્રીજા લઈશું અને આટલી ત્રિજ્યા લઈ આપણે એક વર્તુળ દોરીશું જે અહીંયા ક્યુમાંથી પસાર થતું હોવું જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણને બીજું પણ વર્તુળ મળી જાય છે આ જે વર્તુળ આપણને મળ્યું એ ઓ કેન્દ્ર વર્તુળને જ્યાં છેદે છે તે આપણે અનુક્રમે સી અને ડી નામ આપી દઈશું વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે ક્યુ અને ક્યુ માંથી પસાર થતા બે સ્પર્શકો દોરીશું એટલે કે એક સ્પર્શક આપણને મળશે અહીંયા ક્યુ સી અને બીજો સ્પર્શક આપણને મળશે અહીંયા ક્યુ ડી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને માગેલી રચના અહીંયા મળી જાય છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે રચનાના મુદ્દાની આપણે ચર્ચા અહીંયા રચનામાં તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ખાલી બે બાજુ બે સ્પર્શક દોરેલા છે તમારે અહીંયા આખો અહીંયા લંબ આખું દોરવો હોય તો પણ દોરી શકાય છે અને ખાલી આવી રીતે વચ્ચે બિંદુ મધ્ય બિંદુ લાવશો તો પણ ચાલશે એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે તો ખાલી આ મધ્ય બિંદુથી જ મતલબ હોય છે આખી રેખા દોરવાની કોઈ મતલબ રહેતો નથી હવે રચનાના મુદ્દામાં આપણે જે પ્રમાણે કામ કર્યું છે એ પ્રમાણે આપણે કામ કરીએ તો સૌથી પહેલા આપણે શું કામ કર્યું વિદ્યાર્થી મિત્રો તો કે ત્રણ સેમી ત્રીજી વડા વળતું દોરી તેનું કેન્દ્ર આપણે ઓ પસંદ કર્યું કેન્દ્ર આ કેન્દ્ર તમે જોઈ શકો છો કે સાત સેમી અંતરે બંને બાજુ એટલે કેન્દ્ર થી આ બાજુ અને બંને બાજુ બંને બાજુ પી અને ક્યુ આપણે પસંદ કરવાની વાત છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે રેખાખંડ ઓપી નો લંબ વિભાજક દોરી તેનું મધ્ય બિંદુ આપણે એમ મેળવ્યું ત્યાર પછીના મુદ્દામાં આપણે વાત કરીએ કે વર્તુળ એમ કેન્દ્ર અને ઓ એમ જેટલી ત્રીજીવાળું વર્તુળ દોર્યું જે ઓ કેન્દ્રવાળા વર્તુળને જ્યાં છેદે છે ત્યાં આપણે અનુક્રમે શું નામ આપ્યું વિદ્યાર્થી મિત્રો તો કે એ અને બી નામ આપ્યા ત્યાર પછી આપણે પી એ અને પીબી આપણે સ્પર્શકો દોર્યા જે વસ્તુ આપણે આ બાજુ કામ કર્યું છે એ જ વસ્તુ આપણે આમ આ બાજુ કામ કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે રેખાખન ઓપી આપણે દોર્યો છે જે ઓ કેન્દ્ર લઈ વર્તુળ જે છે આ વિદ્યાર્થી મિત્રો ઓ કેન્દ્રવાળા વર્તુળને જ્યાં છેદે છે તે અનુક્રમે આપણે સી અને ડી નામ આપ્યા છે ત્યાર પછી ક્યુ અને સી અને ક્યુ અને ડી એ આપણે સ્પર્શકો દોરેલા છે આમ પી એ પી બી ક્યુ સી અને ક્યુડી એ ઓ કેન્દ્રવાળા વર્તુળના માગે મુજબના સ્પર્શકો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા મળે છે